विद्यालय सीटीएम अमदावाद विडियो लेक्चर में विद्यार्थी मित्रों आपनो हार्दिक स्वागत है। चैप्टर नंबर 8 कोर्स जीवन नो एकम। विद्यार्थी मित्रों आज आप कोर्स विषय अभ्यास करवानो छे। तो मित्रों आपणे जोईए छे कि आपणी आजूबाजू सजीव अने निर्जीव बंने देखाय छे, त्यारे तमे चोक्कस आश्चर्य पामता हशो अने पोताने पूछता हशो कि एवुं तो शुं छे जेथी सजीव जीवंत कहेवाय छे अने निर्जीव जीवंत नथी कहेवाता। तो आ जिज्ञासानो जवाब तो मात्र ए ज होई शके कि बधा ज जीवंत सजीवोमां जीवनना आधारभूत एकम कोषनी हाजरी। बधा ज सजीवो कोषोथी बनेला होय छे, जेमां केटलाक एक कोषमांथी बनेला होय छे तो तेओने एक कोषी सजीव कहेवामां आवे छे, ज्यारे बीजा आपणा जेवा सजीवो घणा बधा कोषोना बनेला होय छे जेमने बहुकोषी कहेवामां आवे छे। तो मित्रों आपणो पहेलो प्रश्न छे, कोष कोने कहे छे? पहेलो प्रश्न छे। तो एक कोषी सजीवो स्वतंत्र अस्तित्व धरावे छे, जीवनना बधा ज आवश्यक कार्यो करवा माटे सक्षम होय छे। कोषनी संपूर्ण रचना वगर कोईनू पण स्वतंत्र जीवन अस्तित्व धरावी शकतुं नथी। आ कारणसर बधा सजीव माटे कोष ज मूलभूत रीते रचनात्मक अने क्रियात्मक एकम छे। तो અહીંયા એન્ટોન વાન લ્યુએન હોક સૌ પ્રથમ જીવંત કોષને જોયો અને તેનું વર્ણન કર્યું, ત્યારબાદ રોબર્ટ બ્રાઉને કોષ કેન્દ્રની શોધ કરી, સૂક્ષ્મદર્શક યંત્રની શોધ અને તેમાં સુધારો થયો અને ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ દ્વારા કોષની વિસ્તૃત સંરચનાનો અભ્યાસ શક્ય બન્યો। તો મિત્રો આપણે એને અનુલક્ષીને કોષવાદ એટલે શું અને કયા વૈજ્ઞાનિકોએ આ રજૂ કર્યો છે તેના વિશે જોઈશું। તો 1838માં જર્મનના વનસ્પતિ શાસ્ત્રી મેથિયસ સ્લીડાને ઘણી બધી વનસ્પતિઓના અભ્યાસ પછી જોયું કે બધી જ વનસ્પતિઓ વિવિધ કોષોની બનેલી હોય છે, જે વનસ્પતિઓમાં પેશીઓનું સર્જન કરે છે। લગભગ આ જ સમયમાં બ્રિટિશ વનસ્પતિ શાસ્ત્રી થિયોડોર સ્વાને 1839માં જુદા જુદા પ્રાણીઓના કોષોના અભ્યાસ પરથી નોંધ્યું કે કોષની બહારની બાજુએ પાતળું બાહ્ય પડ આવેલું હોય છે, જેને આજે કોષ રસ પટલ તરીકે ઓળખીએ છીએ। તદુપરાંત થિયોડોર સ્વાને વનસ્પતિ પેશીઓના અભ્યાસ પરથી વર્ણવ્યું કે કોષ દિવાલ એ વનસ્પતિ કોષોનું આગવું લક્ષણ છે। આના આધારે સ્વાને પ્રાણીઓ અને વનસ્પતિઓની શરીર રચના કોષ અને કોષની નિપજોની બનેલી છે તેવી પરિકલ્પના રજૂ કરી। શ્લીડાન અને સ્વાને સંયુક્ત રીતે કોષવાદ રજૂ કર્યો, પરંતુ આ સિદ્ધાંત નવા કોષોનું સર્જન કેવી રીતે થાય છે તે સમજાવવા માટે અસમર્થ રહ્યો। તો એ અરસામાં રુડોલ્ફ વિર્શો નામના વૈજ્ઞાનિકે 1855માં પુરવાર કર્યું કે કોષ વિભાજન પામીને પૂર્વે અસ્તિત્વ ધરાવતા કોષોમાંથી નવા કોષોનું સર્જન થાય છે, જેને ઓમની સેલ્યુલા ઈ સેલ્યુલા તરીકે ઓળખવામાં આવે છે। તેઓ સ્લીડન અને સ્વાને આપેલ કોષવાદની પરિકલ્પનામાં સુધારો કરીને કોષવાદનું અંતિમ સ્વરૂપ રજૂ કર્યું। આજના સમયમાં કોષવાદ એટલે બધા જ જીવંત સજીવો કોષ અને કોષની નિપજના બનેલા હોય છે, બધા જ કોષોનું સર્જન પૂર્વ અસ્તિત્વ ધરાવતા કોષોમાંથી જ થાય છે અને કોષવાદ કહેવામાં આવે છે। ત્યાર પછી કોષનું વિહંગ અવલોકન જોવાનું છે આપણે। તો આપણે જોઈએ તો ડુંગળીની સાલ અથવા મનુષ્યના ગાલના કોષોને સૂક્ષ્મદર્શક યંત્રમાં આપણે નીચલા ધોરણોમાં જોયા હશે। તો આપણે જોઈએ એ વાત આપણે યાદ કરીએ તો ડુંગળીનો કોષ એ લાક્ષણિક વનસ્પતિ કોષ છે કે જે
जेनी सौथी बहारनी तरफ एक स्पष्ट कोष दीवार अने एनी बराबर नीचे कोषरस पटल आवेल होय छे। मनुष्यना गालना कोषोनी बहारनी बाजुए फक्त एक बाह्य पटल जोवा मळे छे। प्रत्येक कोषनी अंदर सघन पटलयुक्त संरचना जोवा मळे छे जेने कोष केन्द्र कहेवामां आवे छे। आ कोष केन्द्रमां रंगसूत्र जोवा मळे छे जेना बंधारणमां आनुवंशिक द्रव्य डीएनए आवेलुं होय छे। जे कोषमां पटलयुक्त कोष केन्द्र आवेलुं होय तेने यूकेरियोटिक अथवा सुकोष केन्द्रीय कोष कहेवामां आवे छे अने जे कोषमां आपणे आगळ भणी गया पटलविहीन कोष केन्द्र होय तेने प्रोकेरियोटिक अथवा એને શું કહેવામાં આવે છે આદિકોષ કેન્દ્રીય કોષ કહેવામાં આવે છે। તો બંને આદિકોષ કેન્દ્રીય તેમજ સુકોષ કેન્દ્રીય કોષમાં અર્ધતરલ આધારક જોવા મળે છે જેને કોષરસ કહેવાય છે જે કોષનું કદ રોકે છે। બંને વનસ્પતિ અને પ્રાણી કોષોમાં કોષીય પ્રક્રિયાઓ કરવા માટેનું મુખ્ય સ્થાન કોષરસ હોય છે। કોષને તેની જીવન સ્થિતિમાં રાખવા જરૂરી વિવિધ રાસાયણિક પ્રક્રિયાઓ પણ તેમાં જ થાય છે। સુકોષ કેન્દ્રીય કોષમાં કોષ કેન્દ્ર ઉપરાંત પટલમય સંરચનાઓ જોવા મળે છે જેને અંગિકાઓ કહેવામાં આવે છે જેવી કે અંતકોષરસજાળ ગોલગીકાય લાઇસોજોમ કણાકસૂત્ર સૂક્ષ્મકાય અને રસધાનીઓ। જ્યારે આદિકોષ કેન્દ્રીય કોષમાં આવી પટલમય અંગિકાઓનો અભાવ હોય છે। રિબોજોમ પટલવિહીન અંગિકા છે કે જે સુકોષ કેન્દ્રી તેમજ આદિકોષ કેન્દ્રીય બંને પ્રકારના કોષોમાં જોવા મળે છે। કોષમાં એવું નથી કે રિબોજોમ માત્ર કોષરસમાં જ જોવા મળે છે, પરંતુ તે સિવાય બે અંગિકાઓ જેવી કે હરિતકણ અને કણાકસૂત્રમાં તેમજ કણિકામય અંતકોષરસજાળ પર પણ જોવા મળે છે। પ્રાણી કોષમાં પટલવિહીન અંગિકા જોવા મળે છે જેને તારાકેન્દ્ર કહે છે, જેનું કાર્ય છે કોષ વિભાજનમાં મદદ કરે છે। કોષો કદ આકાર અને કાર્યની દ્રષ્ટિએ જુદા પડે છે। ઉદાહરણ તરીકે સૌથી નાનો કોષ માઇક્રોપ્લાઝમા છે જે ફક્ત 0.3 માઇક્રોમીટર લંબાઈ ધરાવે છે, જ્યારે બેક્ટેરિયા 3-5 માઇક્રોમીટર લંબાઈ સુધી જોવા મળે છે। સૌથી મોટો અલગીકૃત એક કોષ શામૃગનો અંડકોષ છે। બહુકોષી સજીવોમાં મનુષ્યના રક્તકણ 7.0 માઇક્રોમીટર વ્યાસ ધરાવે છે। ચેતાકોષ તે સૌથી લાંબા કોષો પૈકીનો એક છે। કોષોના આકારમાં પણ ખૂબ વિવિધતા જોવા મળે છે, જેવા કે બિંબાકાર, બહુકોણીય, સ્તંભાકાર, ઘનાકાર, તંતુમય કે અનિયમિત આકાર। કોષોનો આકાર તેઓના કાર્યો અનુસાર જુદો હોઈ શકે છે, જે આપણને કોષો દોરીને આપેલા જ છે। રક્તકણ છે, ગોળ અને દ્વિઅંતર ગોળ છે, શ્વેતકણ, અમીબોઇડ છે, સ્તંભી અધિછદ કોષો લાંબા અને સાંકડા છે, ચેતાકોષ શાખિત અને લાંબો છે, જલવાહિનીકી લંબાયેલી છે, મધ્યપર્ણના કોષો જોઈએ તો ગોળ અને અંડાકાર છે। તો મિત્રો, આપણે આ કદ આકાર અને રચનામાં જે વિવિધતા જોવા મળે છે એની વાત કરી છે। હવે આપણે જોઈએ તો બે પ્રકારના કોષ છે, સુકોષ કેન્દ્રીય કોષ અને આદિકોષ કેન્દ્રીય કોષ। તો સુકોષ કેન્દ્રીય કોષમાં આપણે પ્રાણી કોષ અને વનસ્પતિ કોષની વાત કરીએ છીએ। આદિકોષ કેન્દ્રીય કોષ, તો આપણે આદિકોષ કેન્દ્રીય કોષની વાત કરીએ તો આદિકોષ કેન્દ્રીય કોષો વિશે આપણે જોઈએ તો
આપણે જોઈશું. બેક્ટેરિયા, નીલ હરિત લીલ, માઇક્રોપ્લાઝમા તેમજ પીપીએલઓ ફ્લુરો નિમોનિયા લાઈક ઓર્ગેનિઝમ આદિ કોષ કેન્દ્રીય કોષોનું પ્રતિનિધિત્વ કરે છે. તેઓ મુખ્યત્વે નાના હોય છે અને સુકોષ કેન્દ્રીય કોષ કરતાં ઝડપી વિભાજન પામે છે. તે કદ અને આકારમાં ઘણી બધી વિભિન્નતા ધરાવે છે. બેક્ટેરિયાના ચાર મુખ્ય આકાર જેવા કે બેસિલસ, કોકસ, વિબ્રિયો, સ્પાઇરિલિયમ, જેઓને અનુક્રમે દંડાણુ, ગોલાણુ, કોમા આકાર, સર્પાકાર કહી શકીએ છીએ. તો આદિકોષ કેન્દ્રીય કોષનું મૂળભૂત સંગઠન, તેઓના કાર્ય અને આકાર વિભિન્ન હોવા છતાં એક સમાન હોય છે. બધા જ આદિકોષ કેન્દ્રીય કોષમાં કોષરસ પટલની ફરતે કોષ દિવાલ આવેલી હોય છે. કોષમાં રહેલું તરલ આધાર દ્રવ્ય એ કોષરસ છે. તેમાં સ્પષ્ટ કોષ કેન્દ્રનો અભાવ હોય છે. આનુવંશિક દ્રવ્ય મુખ્યત્વે અનાવૃત એટલે કે કોષ કેન્દ્ર પટલથી આવૃત હોતું નથી. ઘણા બધા બેક્ટેરિયામાં આનુવંશિક ડીએનએ ઉપરાંત વલયાકાર ડીએનએ એટલે કે વધારાનું નાનું વલયાકાર ડીએનએ જોવા મળે છે, જેને પ્લાઝમિડ કહેવામાં આવે છે. આ પ્લાઝમિડ ડીએનએ બેક્ટેરિયામાં કેટલાક વિશિષ્ટ બાહ્ય સ્વરૂપીય લક્ષણોનું નિદર્શન કરે છે. આવું એક લક્ષણ એટલે પ્રતિજૈવિક સામે પ્રતિરોધ હોવો તે જ. આ પ્લાઝમિડ ડીએનએ બેક્ટેરિયામાં બાહ્ય ડીએનએ સાથેના રૂપાંતરણને સંચાલિત કરે છે. કોષ કેન્દ્ર પટલ માત્ર સુકોષ કેન્દ્રીય કોષમાં જોવા મળે છે. રિબોઝોમ સિવાય આદિકોષ કેન્દ્રીય કોષમાં સુકોષ કેન્દ્રીય કોષ જેવી અંગિકાઓ જોવા મળતી નથી. આદિકોષ કેન્દ્રીય કોષમાં આગવી સમાવિષ્ટ રચનાઓ જોવા મળે છે. કોષરસ પટલમાંથી વિભાજિત થયેલ વિશિષ્ટ રચના મેસોઝોમ્સ એ આદિકોષ કેન્દ્રીય કોષની લાક્ષણિકતા છે. મેસોઝોમ્સ એ કોષરસ પટલનું આવશ્યક અંતરવલન છે. કોષીય આવરણ અને તેના રૂપાંતરણની આપણે વાત કરીએ તો મોટાભાગના આદિકોષ કેન્દ્રીય કોષો વિશેષ રૂપે બેક્ટેરિયાના કોષોમાં એક જટિલ રાસાયણિક કોષીય આવરણ જોવા મળે છે. આ કોષીય આવરણ મજબૂત રીતે બંધિત એવી ત્રણ સ્તરીય સંરચનાઓનું બનેલ હોય છે, જેમ કે સૌથી બહારનું ગ્લાયકોકેલિક્સ, તેના પછી ક્રમશઃ કોષ દિવાલ અને કોષરસ પટલ. આ આવરણના દરેક સ્તર જોકે ચોક્કસ કાર્ય કરે છે, પરંતુ આ ત્રણેય સ્તરો સંયુક્ત રીતે રક્ષણાત્મક આવરણ બનાવે છે. કોષીય આવરણમાં જોવા મળતી વિભિન્નતા અને ગ્રામ દ્વારા બનાવવામાં આવેલ અભિરંજકની અભિરંજન ક્ષમતાને આધારે બેક્ટેરિયાને બે જૂથમાં વહેંચી શકાય છે. જે ગ્રામ અભિરંજકને શોષી લે તેને ગ્રામ પોઝિટિવ અને જે ગ્રામ અભિરંજક શોષી ન શકે તેને ગ્રામ નેગેટિવ બેક્ટેરિયા કહેવાય છે. ગ્લાયકોકેલિક્સ જુદા જુદા બેક્ટેરિયામાં બંધારણ અને જાડાઈની બાબતે જુદું જુદું હોય છે. કેટલાક બેક્ટેરિયામાં આ શિથિલ આવરણ સ્વરૂપે જોવા મળે છે, જેને શ્લેષ્મ સ્તર કહે છે. જ્યારે કેટલાક બેક્ટેરિયામાં આ સ્તર જાડું અને મજબૂત હોય છે, જેને કેપ્સ્યુલ કહે છે. કોષ દિવાલ કોષનો આકાર નક્કી કરે છે અને મજબૂત બંધારણીય રચના પ્રદાન કરે છે, જે બેક્ટેરિયાને તૂટવા તેમજ પતન થવાથી અટકાવે છે. કોષરસ પટલ અર્ધ પ્રવેશી પ્રકૃતિ ધરાવે છે અને
बाह्य पर्यावरण साथ संपर्क में रहे। बंधारण दृष्टिए आ पटल सुकोष केन्द्रीय में जोवा मळता पटल जेवुं होय छे। आ विशिष्ट पटलमय रचना मेसोजोम्स के जे कोष में कोषरस पटलना विस्तृतीकरण थी निर्माण पामे छे। आ रचना पुटिकाओ नलिकाओ अने पटलिकाओ स्वरूपे होय छे। ते कोष दीवालना निर्माण डीएनए स्वयंजनन अने बाळकोषोमां तेना वितरणमां मददरूप थाय छे। तदुपरांत श्वसन स्त्रावी प्रक्रियाओ कोषरस पटलना सपाटी विस्तार अने उत्सेचक मात्राने वधारवामां मददरूप थाय छे। केटलांक आदिकोष केन्द्रीय कोष जेवा के साइनोबेक्टेरियाना कोषरसमां पटलथी विस्तृतीकरण पामेल रचना जोवा मळे छे, जेने क्रोमेटोफोर कहेवाय छे, जे रंजक द्रव्यो धरावे छे। बेक्टेरियल कोषो चलित के अचलित होय छे। जो चलित होय तो तेओनी कोष दीवाल परथी उद्भवेल पातळी तंतुमय रचना जोवा मळे छे, जेने कशा कहे छे। जुदा जुदा बेक्टेरियामां कशानी गोठवणी अने तेनी संख्या जुदी जुदी होय छे। बेक्टेरियानी कशा त्रण भागथी बनेल होय छे, जेवी के तंतु अंकोष अने तलकाय तंतु, जे कशानी सौथी मोटी रचना छे के जे कोष सपाटीथी बहारनी तरफ लंबायेल होय छे। कशा सिवाय पीली अने फिमरी पण बेक्टेरियानी सपाटीय रचनाओ छे, परंतु ते चलिततामां कोई भाग भजवती नथी। पीली लंबायेल नलिकाकार संरचना होय छे, जे विशिष्ट प्रोटीनथी बनेल होय छे। फिमरी कोष परथी उद्भवेल नानी नानी तंतुमय रचनाओ छे। केटलाक બેક્ટેરિયામાં તે પાણીના વહેણમાં જોવા મળતા પથ્થરો તથા યજમાન પેશીઓ સાથે ચોંટવામાં મદદરૂપ થાય છે। તો મિત્રો, આપણે આ આદિકોષ કેન્દ્રીય કોષની વાત કરી છે। હવે એને અનુલક્ષીને આપણે રિબોઝોમ્સ અને સમાવિષ્ટ રચનાઓ જોઈએ। તો આદિકોષ કેન્દ્રીય કોષમાં રિબોઝોમ્સ કોષ रस पटल साथ संकळायेल होय छे, जे 15 नैनोमीटर थी 20 नैनोमीटर सुधीनु कद धरावे छे अने 50S अने 30S एम बे पेटा एकमना बनेल होय छे। बन्ने पेटा एकमो एक बीजा साथे जोड़ाईने 70S आदिकोष केन्द्रीय रिबोजोम्स बनावे छे। रिबोजोम्स ए प्रोटीन સંશ્લેષણ માટેનું સ્થાન છે। કોઈ એક મેસેન્જર આરએનએ સાથે એક કરતાં વધુ રિબોઝોમ્સ જોડાય તો તેને પોલીરિબોઝોમ્સ અથવા પોલીજોમ્સ કહે છે। ભાષાંતર દ્વારા મેસેન્જર આરએનએની મદદથી પ્રોટીનનું નિર્માણ કરે છે। સૂક્ષ્મકાય રચનાની વાત કરીએ તો આદિકોષ કેન્દ્રી કોષના કોષરસમાં આરક્ષિત દ્રવ્યો સૂક્ષ્મકાય રચનાઓ સ્વરૂપે સંચય પામે છે। આવી રચનાઓ કોઈપણ પટલ વડે ઘેરાયેલ હોતી નથી અને કોષરસમાં મુક્ત સ્વરૂપે વિતરણ પામેલ હોય છે। ઉદાહરણ તરીકે ફોસ્ફેટ કણિકાઓ, સિયાનોભાઇસિન કણિકાઓ અને ગ્લાયકોજન કણિકાઓ, નીલરિટ લીલ જાંબલી અને હરિત પ્રકાશ સંશ્લેષી બેક્ટેરિયામાં વાયુયુક્ત રસદાનીઓ પણ જોવા મળે છે। તો આપણે અહીંયા આદિકોષ કેન્દ્રીય કોષની વાત પૂરી કરી, સૂક્ષ્મકાય રચનાઓ પણ જોઈ, હવે સુકોષ કેન્દ્રીય કોષની આપણે વાત કરવાની છે। તો સુકોષ કેન્દ્રીય કોષમાં આપણે જોઈએ તો સુકોષ કેન્દ્રીયમાં બધા જ પ્રોટીસ્ટના વનસ્પતિઓ, પ્રાણીઓ અને ફૂગનો સમાવેશ થાય છે। સુકોષ કેન્દ્રીય કોષમાં પટલમય અંગિકાઓની હાજરીના કારણે કોષરસ વિવિધ ભાગમાં વહેંચાય છે। કોષ કેન્દ્રીય કોષમાં કોષ કેન્દ્ર પટલથી આવૃત સુવિકસિત કોષ કેન્દ્ર હોય છે। તદુપરાંત વિવિધ પ્રકારના પ્રચલન સંકુલ અને કોષરસ કંકાલ જેવી રચના જોવા મળે છે। આવા કોષોમાં આનુવંશિક દ્રવ્ય રંગસૂત્ર સ્વરૂપે ગોઠવાયેલ હોય છે। બધા જ સુકોષ કેન્દ્રીય કોષો એકસરખા હોતા નથી। વનસ્પતિ અને પ્રાણી કોષો એકબીજાથી જુદા હોય છે।
वनस्पति कोषो कोष दीवाल रंजक द्रव्य अने मोटी केन्द्रस्थ रसदाणी धरावे छे जेनो प्राणी कोषोमां अभाव होय छे। बीजी बाजु प्राणी कोषमां तारा केन्द्र जोवा मळे छे तेनो लगभग मोटा भागनी वनस्पति कोषोमां अभाव होय छे जे आपणने आकृतिनी अंदर बतावेलो छे। वनस्पति कोष अने प्राणी कोष मित्रों जुओ आ जे छे ए वनस्पति कोष छे। आ जे छे ए वनस्पति कोष छे એમાં બધી જ અંગિકાઓ તમે જુઓ અહીંયા આ કોષકેન્દ્ર આ કોષકેન્દ્રિકા એની નજીક ગોઠવાયેલી આ ગોલગીકાય અંગિકાઓ આ જે છે લાઇસોજોમ છે અંતરસજાળ છે આ બધા કોષરસ તંતુઓ છે આવી સૂક્ષ્મ નલિકાઓ છે કોષરસ હરિતકણ તમને વનસ્પતિ કોષમાં જોવા મળે રિબોઝોમ જોવા મળે છે કણાભસૂત્ર છે આ કોષરસ પટલ છે કોષ દિવાલ છે અને વચ્ચે આવેલું મધ્યપટલ છે તો આ જે છે એ વનસ્પતિ કોષ છે જ્યારે આ જે છે એ પ્રાણી કોષ છે તો આ બંને સુકોષ કેન્દ્રી કોષમાં આપણને પ્રાણી કોષ અને વનસ્પતિ કોષ આપેલો છે। હવે એમાં જોવા મળતી વિવિધ અંગિકાઓ જોવાની છે તો એમાંની સૌ પ્રથમ આપણે જોઈએ તો પહેલી જ કહી આવશે કોષ રસ પટલ। આપણે કોષરસ પટલની રચના જોવાની છે તો આપણે કોષરસ પટલની રચના જોઈએ તો વર્ષ 1950માં ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપની શોધ થયા પછી કોષરસ પટલની વિસ્તૃત સંરચનાનો અભ્યાસ શક્ય બન્યો। આ દરમિયાન મનુષ્યના રક્તકણના કોષરસ પટલના રાસાયણિક અભ્યાસ પછી વૈજ્ઞાનિકોએ કોષરસ પટલની સંભવિત સંરચના વિશે જાણકારી પ્રાપ્ત કોષરસ પટલ મુખ્યત્વે લિપિડ અને પ્રોટીનનું બનેલું હોય છે। મુખ્ય લિપિડ ફોસ્ફોલિપિડ હોય છે જે બે સ્તરોમાં ગોઠવાયેલું હોય છે। પટલમાં લિપિડ એવી રીતે ગોઠવાયેલું હોય છે જેના ધ્રુવીય શીર્ષ બહારની તરફ જ્યારે જલવિતરાગી પૂંછડી અંદરની તરફ આવેલ હોય છે। આનાથી સ્પષ્ટ થાય છે કે સંતૃપ્ત હાઇડ્રોકાર્બનની બનેલ અધ્રુવીય પૂંછડી જલકૃત પર્યાવરણથી રક્ષિત હોય છે। તદુપરાંત ફોસ્ફોલિપિડ પટલ કોલેસ્ટેરોલ પણ ધરાવે છે। ત્યાર પછીના જૈવ રાસાયણિક સંશોધનથી સ્પષ્ટ થયું કે કોષરસ પટલ પ્રોટીન તેમજ કાર્બોદિત પણ ધરાવે છે। જુદા જુદા કોષોમાં લિપિડ અને પ્રોટીનનું પ્રમાણ જુદું જુદું હોય છે। મનુષ્યના રક્તકણ પટલમાં લગભગ 52% પ્રોટીન અને 40% લિપિડ હોય છે। પટલમાં આવેલા પ્રોટીનને અલગીકૃત કરવાની ક્ષમતાના આધારે તેને અંતર્ગત અને પરિઘીય પ્રોટીન જેવા ભાગોમાં વર્ગીકૃત કરી શકાય છે। પરિઘીય પ્રોટીન પટલની બાહ્ય સપાટી પર આવેલા હોય છે જ્યારે અંતર્ગત પ્રોટીન પટલમાં અંશત કે સંપૂર્ણ રીતે ખૂપેલા હોય છે। રસ્તર અંગેનું સુધારેલું મોડલ સિંગર અને નિકોલ્સને 1972માં સૂચવ્યું હતું તે ફ્લુઇક મોઝેક મોડલ તરીકે સર્વસ્વીકૃત પામેલ છે। આ અનુસંધાનમાં લિપિડની અર્ધતરલ પ્રકૃતિના કારણે તેની દ્વિસ્તરીય ગોઠવણીમાં અંદર પ્રોટીન પાશ્વીય ગતિ કરે છે। પટલમાં તેની ગતિ કરવાની ક્ષમતાને તરલતાને આધારે નક્કી કરી શકાય છે। પટલની તરલ પ્રકૃતિ તેના કાર્યો જેવા કે કોષવૃદ્ધિ આંતરકોષીય જોડાણ નિર્માણ સ્ત્રાવ અંતઃભક્ષણ કોષ વિભાજન વગેરેની દ્રષ્ટિએ મહત્વપૂર્ણ છે। કોષરસ પટલનું સૌથી મહત્વનું કાર્ય અણુઓનું તેની આરપાર વહનનું છે। આ પટલ તેની બંને બાજુએ રહેલા અણુઓ માટે પસંદગીમાન પટલ તરીકે વર્તે છે। ઘણા અણુઓ શક્તિની આવશ્યકતા વગર પટલની આરપાર વહન પામે છે જેને નિષ્ક્રિય વહન કહે છે। તટસ્થ દ્રવ્યો સામાન્ય પ્રસરણના સિદ્ધાંત અનુસાર પ્રસરણ ઢોળાંશ મુજબ વધુ સાંદ્રતા તરફથી ઓછી સાંદ્રતા તરફ પટલની આરપાર વહન પામે છે।
પાણી પણ આ પટલમાંથી પોતાની વધુ સાંદ્રતાથી ઓછી સાંદ્રતા તરફ ગતિ કરે છે। પાણીની પ્રસરણ દ્વારા થતી આ ગતિને આશ્રુતિ કહે છે। ધ્રુવીય અણુઓ અધ્રુવીય લિપિડના દ્વિસ્તરમાંથી પસાર થઈ શકતા નથી। આવા અણુઓને પટલમાંથી પસાર થવા માટે વાહક પ્રોટીન કે જે પટલમાં ખૂંપેલા હોય છે તેની પટલમાંથી સાનુકૂલિત વહન માટે જરૂર પડે છે। કેટલાક આયનો કે અણુઓની વહન પટલની આરપાર સંકેન્દ્રતા ઢોળાંશની વિરુદ્ધ દિશામાં થાય છે, એટલે કે ઓછી સાંદ્રતાથી વધુ સાંદ્રતા તરફનું આ વહન ક્રિયાશક્તિ આધારિત છે, જેમાં એટીપીનો ઉપયોગ થાય છે। તેને સક્રિય વહન કહેવાય છે। દાખલા તરીકે એન એ પ્લસ તેમજ કે પ્લસ, જેને સોડિયમ પંપ કે પોટેશિયમ પંપ કહેવામાં આવે છે। ત્યાર પછી આપણે કોષ દિવાલ વિશે જોઈશું। ત્યાર પછી આપણે કોષ દિવાલ વિશે અભ્યાસ કરીશું। તો તમને યાદ હશે કે ફૂગ અને વનસ્પતિના રસપટલની બહાર આવેલ નિર્જીવ દ્રઢ રચનાને કોષ દિવાલ કહેવામાં આવે છે। કોષ દિવાલ કોષને ફક્ત આકાર આપવા ઉપરાંત કોષને યાંત્રિક નુકસાન અને ચેપથી રક્ષણ આપતી નથી, પરંતુ કોષો વચ્ચે સંપર્ક બનાવી રાખવા તથા અનિચ્છનીય મહાણુઓથી કોષને અવરોધ પ્રદાન કરે છે। લીલની કોષ દિવાલ સેલ્યુલોઝ, ગેલેક્ટન્સ, મેનોજ અને કેલ્શિયમ કાર્બોનેટ જેવા ખનિજની બનેલ હોય છે। મિત્રો, આ પરીક્ષામાં વારંવાર પૂછાય છે। જ્યારે અન્ય વનસ્પતિમાં તે સેલ્યુલોઝ, હેમિસેલ્યુલોઝ, પેક્ટિન અને પ્રોટીનની બનેલી હોય છે। વનસ્પતિના તરુણ કોષમાં પ્રાથમિક કોષ દિવાલ જોવા મળે છે, જેમાં વૃદ્ધિની ક્ષમતા હોય છે, જે પરિપક્વતાની સાથે ક્ષય પામતી જાય છે અને તેથી તેની સાથે કોષની અંદર દ્વિતીય કોષ દિવાલનું નિર્માણ થવા લાગે છે। મધ્યપટલ મુખ્યત્વે કેલ્શિયમ પેક્ટેટનું બનેલ સ્તર છે, જે આજુબાજુના કોષોને એકબીજા સાથે સંપર્કમાં રાખે છે તેમજ જકડી રાખે છે। કોષ દિવાલ તેમજ મધ્યપટલની આરપાર રહેલા કોષરસ તંતુ આજુબાજુના કોષોના કોષરસને સંપર્કમાં રાખે છે। તો મિત્રો, આપણે આ કોષ દિવાલની રચના જોઈ। ત્યાર પછી આપણે અંતઃપટલમય તંત્રની વાત કરીએ તો કોષોમાંની બધી જ અંગિકાઓ તેઓની રચના અને કાર્યોની દ્રષ્ટિએ અલગ હોય છે, આમ છતાં તેમાંની ઘણી ભેગી મળીને અંતઃપટલ તંત્રની રચના કરે છે, કારણ કે તેઓના કાર્યો એકબીજાના સંકલનથી થતા હોય છે। અંતઃકોષરસજાળ, ગોલગીકાય, લાઇસોજોમ્સ અને રસદાનીઓને અંતઃપટલમય તંત્રનો ભાગ માનવામાં આવે છે। કણાભસૂત્ર, હરિતકણ અને પેરોક્સિજોમ્સનું સંકલન ઉપરના પટલમય તંત્ર સાથે ન હોય તેઓને અંતઃપટલમય તંત્રનો ભાગ ગણવામાં આવતો નથી। તો મિત્રો, આપણે અહીંયા અંતઃપટલમય તંત્રની વાત કરી છે। ત્યાર પછી આપણે જોઈએ તો અંતઃકોષરસજાળની આપણે વાત કરવાની છે। તો આપણે અંતઃકોષરસજાળની વાત કરીએ તો અંતઃકોષરસજાળ, તો તમે જુઓ અહીંયા પણ અંતઃકોષરસજાળ દોરીને આપેલી છે। અંતઃકોષરસજાળ હવે જો આ જે છે એ કોષ કેન્દ્ર છે, આ કોષ કેન્દ્ર પટલ છે, આ કોષ કેન્દ્ર પટલ છિદ્ર છે અને તમે જુઓ આ આખી જે છે અંતઃકોષરસજાળ છે, એમાં કેટલીક અંતઃકોષરસજાળ પર રિબોઝોમ આવેલા છે, જેને કણિકામય કહેવાય। રિબોઝોમ ન આવેલા હોય તો કણિકા વિહીન કહેવામાં આવે છે। ખ્યાલ આવી ગયો? તો આપણે જોઈએ તો સુકોષ કેન્દ્રી કોષના સમગ્ર કોષરસમાં પથરાયેલ નાની નલિકામય રચનાઓના જાળાને અંતઃકોષરસજાળ કહે છે।
अंतःकोष रजाण आंतरकोशीय अवकाश ने बे भाग में विभाजित करे छे। एटले के पटलमय अंतःकोष रजाणी अंदर अने बाह्य पटलमय ते के कोषरस में मुख्यत्वे रिबोसोम ईयानी बाह्य सपाटीए चोटेला होय छे। तो जे अंतःकोष रजाणी बाह्य सपाटी पर रिबोसोम गोठवायेला होय तेने खरबचड़ी एटले के कणिकामय कहेवामां आवे, जेने आपणे आर ई आर कहीशुं, रफ एंडोप्लास्टमिक रेटिक्युलम। रिबोसोमनी गैरहाजरीना कारणे अंतःकोष रजाण लीसी लागे छे, तेने लीसी अथवा कणिकाविहीन अंतःकोष रजाण कहेवामां आवे छे। जे कोषो प्रोटीन संश्लेषण अने स्रावमां सक्रिय रीते भाग लए छे તે કણિકામય અંતઃકોષ રજાણ સાથે સંકળાયેલા હોય છે। કણિકામય અંતઃકોષ રજાણ ખૂબ જ વિસ્તરેલ હોય છે અને તે બાહ્ય કોષ કેન્દ્ર પટલથી શરૂ થાય છે। લીસી અંતઃકોષ રજાણ લિપિડ સંશ્લેષણનું મુખ્ય સ્થાન છે। પ્રાણી કોષમાં સ્ટીરોઇડલ અંતઃસ્ત્રાવ જેવા લિપિડનું સંશ્લેષણ લીસી અંતઃકોષ રજાણમાં થાય છે। તો મિત્રો, આપણે અહીંયા અંતઃકોષ રસ જાળ વિશે જોઈ ગયા, બાકીનું આવતા લેક્ચરમાં જોઈશું।